અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી દાહોદ બુરહાની સોસાયટીમાં રહેતી 36 વર્ષીય મહિલાના વોટ્સએપ પર મેસેજ કરી વાઉચર નંબરો મોકલી વાઉચર સિલેક્ટ કરાવી 1,40,00,000ની લોટરી લાગેલ હોવાનું જણાવી રૂપિયા નહીં મોકલે તો પોલીસ પકડી જશે તેવી બીક બેસાડીને મહિલા પાસેથી જુદા જુદા એકાઉન્ટમાં જુદી જુદી તારીખે કુલ મળી રૂપિયા 17,00,000 ઉપરાંતની માતબર રકમ નંખાવી રૂપિયા મેળવી વોટ્સએપ પરથી મેસેજ ડિલીટ કરી મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તારીખ 19/5/2023 થી તારીખ 21/6/2023 સુધીના સમયગાળામાં દાહોદ બુરહાની સોસાયટીમાં સિરીન એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ મુલ્લા મીઠાને વોટ્સએપ પર તેના જુદા જુદા મોબાઈલ નંબરો તેમજ વોટ્સએપ પર મેસેજ કરી વાઉચર નંબરો મોકલી વાઉચર નંબર સિલેક્ટ કરાવી રશીદાબેન મુલ્લાની મીઠાને ગિફ્ટમાં 1 ડાયમંડ સેટ, 1 ગોલ્ડ સેટ, 1 iPhone મોબાઈલ અને પાઉન્ડ મળી કુલ રૂપિયા 1,40,00,000ની લોટરી લાગેલ હોવાનું જણાવી તેમજ રશીદાબેનને રૂપિયા નહીં મોકલો તો પોલીસ પકડી જશે તેવી બીક બેસાડી રશીદાબેન પાસેથી તેના જુદા જુદા એકાઉન્ટમાં જુદી જુદી તારીખે રૂપિયા 17,01,600 નંખાવી રૂપિયા મેળવી લીધા. તે બાદ ઈસમે વોટ્સએપ ઉપરથી મેસેજ ડિલીટ કરી કોઈ ગિફ્ટ ન આપી રશીદાબેન સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે આ સંબંધે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલ દાહોદ બુરહાની સોસાયટીમાં સિરીન એપાર્ટમેન્ટમાં રહેતા રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ મુલ્લા મીઠાએ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે એપીકો કલમ 406, 420, 384 તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મે એક ચીટિંગ કા કેસ દાખલ હુઆ હૈ જિસમે વોટ્સએપ સે અરજદાર કે નંબર પે 1,40,00,000 લોટરી જીતને કા ફેક મેસેજ આયા થા. ઉસકે બાદ અલગ અલગ વોટ્સએપ નંબર સે કોલ કરકે અલગ અલગ ચાર્જેસ બતા કે અરજદાર સે પૈસે લેકે ચીટિંગ કિયા ગયા થા. સભી સિટીઝન સે યે નિવેદન હૈ કે એસે ફેક મેસેજ પે ધ્યાન રખે ઓર તુરંત પોલીસ કો રિપોર્ટ કરે. સુરેશ કાપડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ દાહોદ.